નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 10નું ગુજરાતી વિષયનું તારીખ 12/9/2024ના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક નંબર 3 છે, સપ્ટેમ્બર 2024ની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન અને આખું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. ઘણી બધી ચેનલો ઉપર તમને અધૂરું અને ખોટા જવાબોવાળું સોલ્યુશન મળશે, પરંતુ આપણી આ ચેનલ ઉપર તમને સંપૂર્ણ અને સચોટ એટલે કે એકદમ પરફેક્ટ સાચા જવાબોવાળું સોલ્યુશન મળવાનું છે. અને અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ ઉપલબ્ધ છે, અને આવનારી એકમ કસોટીઓ છે તેના પણ વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ થઈ જશે તમને. અને આ વિડીયો અને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 10ની ગુજરાતી વિષયની 12/9/2024ના રોજની પ્રશ્ન બેંક નંબર 3 જે છે, સપ્ટેમ્બર 2024ની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. અને સોલ્યુશન પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 10ની ગુજરાતી વિષયની નવનીતની અંદરથી તમને દરેકે દરેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર મળી જશે અને તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જો તમે પણ નવનીત મેળવવા માંગતા હોય ધોરણ 3 થી 12ની કોઈ પણ વિષયની નવનીત અથવા નવનીતનું કોઈ પણ સાહિત્ય કે મટીરિયલ, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો. અથવા તો અહીંયા ફોન નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે ફ્રી ડિલિવરી મેળવી શકો છો ઘરે બેઠા, તો જરૂરથી આ નવનીત મેળવી લેજો. ચાલો તો જોઈએ વિભાગ એ પ્રશ્ન નંબર 1. એમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એમાં શિકારીને એને જોડીશું આપણે કલાપી સાથે, ડાંગવનો અને એને જોડીશું મહેન્દ્રસિંહ પરમાર સાથે, અને છત્રીના કરતા છે રતિલાલ બોરીસાગર. ત્યાર પછી બીજું જે જોડકું છે એમાં કૃતિ છે, માધવને દીઠો છે ક્યાંય તેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત, છત્રીનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, અને શિકારીને જે છે એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મિ કાવ્ય. ત્યાર પછી છે ત્રીજું જોડકું, એમાં મહેન્દ્રસિંહ પરમાર જે પાત્ર છે એની ઉક્તિ છે જેટલું ગમ્યું એટલું જ લખ્યું, દુકાનદારની ઉક્તિ આવશે અમારી છત્રી બહુ ટકાઉ હોય છે, અને કથાનાયકનો અહીંયા ઉક્તિ આવશે એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી. ત્યાર પછી આગળ જોઈએ તો કૃતિ છે માધવને દીઠો છે ક્યાં એનો મૂળ સંગ્રહ છે વરસાદની મોસમ, ડાંગવનો અને એની મૂળ સંગ્રહ છે રખડુનો કાગળ, અને શિકારીને એનો મૂળ સંગ્રહ છે કલાપીનો કિકારો. ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ગમે તે 4. માં પેલું મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે, તો જવાબ આવશે શ્યામ. માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિ ખાલી જગ્યા છે, તો હરીન્દ્ર દવે. છત્રી કૃતિમાં ભૂલકણાપણુંમાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, તો નિર્દોષ હાસ્ય. ચોથું ખાલી જગ્યાને મિત્રો ગંદકેશ્વર કહેતા, તો અંકલેશ્વર. કલાપીનો અર્થ ખાલી જગ્યા થાય છે, તો કોકિલ. છઠ્ઠું ખાલી જગ્યામાં એક ટાણા અને પ્રભુ ભજન કરો, તો જવાબ આવશે ચાતુર્માસ. ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, તો જવાબ આવશે રાજેન્દ્ર શુક્લ. અને કવિ કલાપીના મતે વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે, તો જવાબ આવશે સંત. નવમો સવાલ, શિકારીને કાવ્યમાં ખાલી જગ્યાની ભાવના વણાયેલી છે, તો વસુદેવ કુટુંબકમ. બાવરી વિભાવરીના ખાલી જગ્યા, તો જવાબ આવશે પગલાની લાગણીથી. 11મું એન્જિયોગ્રાફી પુસ્તક ખાલી જગ્યા લેખકનું છે, તો જવાબ આવશે લતીલાલ બોરીસાગર. 12મું ખાલી જગ્યાનું આટલું આદિમ અને મનોહર રૂપ, તો વન સંપદા. 13મું છત્રી ન ખોવાય તે માટે ખાલી જગ્યા ઉપાય કારગત નીવડ્યો, તો નામ સરનામું લખવાનો. કવિ યુવાનને ખાલી જગ્યા કરવાની ના પાડે છે, તો સંહાર. 15મું ખાલી જગ્યા કૃષ્ણ વિરહનું કાવ્ય છે, તો માધવને દીઠો છે ક્યાંય. ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, લેખકને કેવા પ્રકારની છત્રી ગમી, તો લેખકને શ્યામલ શ્યામા છત્રી ગમી. બીજું, ડાંગવનો અને કૃતિમાં લેખક કોનાથી ઝંકૃત થાય છે, તો ડાંગવનો અને કૃતિમાં લેખક નર્મદાથી ઝંકૃત થાય છે. તમને પ્રિય પ્રાકૃતિક સ્થળનું નામ જણાવો, તો ડાંગના ધોધ અને સાપુતારાના પ્રાકૃતિક સ્થળ મારા પ્રિય છે. ચોથું, આદિવાસી સમાજની મૃત્યુ વિશેની તાત્વિક રીતે જણાવો, તો ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્નયાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા, તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા, ડાઘુઓ એની નનામીને ઉંચકીને આગળ ચાલતા, તેમના મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. ગંદકેશ્વર કોના માટે વપરાયેલો શબ્દ છે, તો ગંદકેશ્વર તે અંકલેશ્વર માટે વપરાયેલો શબ્દ છે. પોતાના કુંવરને કાંટો ન વાગે તે માટે રાજાએ શું કર્યું, પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો. લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે, તો લેખકના સાનિધ્યમાં છત્રી ચંચળ બની જાય છે. કલાપીનું પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કવિની દ્રષ્ટિએ સૌંદર્યો પામવા શું કરવું જોઈએ, તો કવિની દ્રષ્ટિએ સૌંદર્યો પામવા સ્વયં સુંદર બનવાની અને સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. શિકાર કરવાથી
પક્ષીનું માત્ર શું મળે છે તો સ્થૂળ શરીર. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો કવિ મોર પીછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. યમુનાના નિર્વહેણ કોની યાદમાં મૂંગા બન્યા છે તો યમુનાના નિર્વહેણ શ્રીકૃષ્ણની યાદમાં મૂંગા બન્યા છે. શિકારીને કાવ્ય કયા છંદમાં લખાયેલું છે તો શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં લખાયેલું છે. પાતાળમાં કોણ પરખાય છે તો પાતાળમાં હરિવર પરખાય છે. પ્રામાણિકતાની કદર કરવા કથાનાયકે શું કર્યું? પ્રામાણિકતાની કદર કરવા કથાનાયકે છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો દૃઢ મત વ્યક્ત કર્યો. મિત્રો, ધોરણ 10 ગુજરાતી અને વિજ્ઞાન વિષયની તારીખ 12/9/2024 રોજની જે એકમ કસોટી લેવાય છે તે એકમ કસોટીનું આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યું છે. વિડીયો અને PDF બંને ફોર્મેટની અંદર જો તમે વિડીયો અને PDF ફોર્મેટમાં મેળવવા માંગતા હોય અથવા તો જો વોટ્સઅપ પર PDF મેળવવા માંગતા હોય તો અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થી હોય અવશ્ય મેળવી લેવી, તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી છે વિભાગ B. અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 4 માર્ક્સ છે. એમાં પહેલું, છત્રી ન ખોવાય તે માટે લેખકને કઈ સલાહ અમલમાં મૂકવાનું વાજબી લાગ્યું? તો લેખકે છત્રી ન ખોવાઈ જાય એ માટે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી. એ માટે એમણે પોતાની નવી છત્રી ઉપર તેનું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીને કારણે ભૂસાઈ ન જાય એટલે આ વિગતો પાકા રંગથી લખાવી. બીજો સવાલ, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી શા માટે લાગી? કારણ કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તો વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી. જળમાં કોનું તેજ રેલાય છે 3-4 વાક્યમાં લખો. તો જળમાં ચંદ્રના કિરણોનું તેજ રેલાય છે. યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે. કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર સંતાયા છે. પાતાળે સંતાયેલા હરિવરનું તેજ જળની સપાટી ઉપર રેલાઈ રહ્યું છે. વાસળીથી વિખૂટો પડેલો સૂર કોને શોધે છે તેના દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો વાસળીથી વિખૂટો પડેલો સૂર શ્રીકૃષ્ણને શોધે છે. વાસળીના સૂર માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એને માધવને જોયો છે ક્યાંય. સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો, રાધાની આંખ કેમ ઉદાસ છે. સૂર આ પ્રશ્ન કૃષ્ણ સાથે સંકળાયેલા તમામને પૂછે છે કારણ કે વાસળીનો સૂર શ્રીકૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તે કૃષ્ણનો વિરહ સાલવે છે. 5મો સવાલ, લેખકની દ્રષ્ટિએ ડાંગીઓની વિશિષ્ટતાઓ ટૂંકમાં લખો. તો ડાંગીઓની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો જોઈને થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સાથે આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. ચાલો થયું કે લગ્નયાત્રા જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું એની નનામી ઉચકીને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાદ્યું હશે? 6ઠું, લેખકની મુસાફરી યાત્રા કેમ બની રહી? તો લેખકની મુસાફરી એમના માટે યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહી ડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી અને બારીક અનુભવ થતો. એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમું ધીમું નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું. સૌંદર્યની સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? તો કલાપીએ કાવ્યમાં પ્રકૃત તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે. સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે, પંક્તિનો અર્થ ટૂંકમાં સમજાવો. તો સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ. એને આપણે માણી શકતા નથી. ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. 9મું, તમારી ખોવાયેલી પ્રિય વસ્તુ વિશેનો યાદગાર પ્રસંગ ટૂંકમાં લખો. મારી ખોવાયેલી પ્રિય વસ્તુ એક ઘડિયાળ હતી જે મારા જન્મદિવસે માતા પિતાએ ભેટ તરીકે આપી હતી. તે ઘડિયાળ હું હંમેશા પહેરીને શાળાએ જતો. એક દિવસ સ્કૂલમાં રમવાના સમયે તે ઘડિયાળ હું ક્યાંક મૂકી ભૂલી ગયો. મેં ઘડિયાળ ઘણી શોધી છતાં તેને હું મેળવી શક્યો નહીં. તે ખોવાઈ જતાં હું થોડો ઉદાસ થયો, પરંતુ એ પછી સમજાયું કે કેટલીક યાદગાર વસ્તુઓ જતી રહેતી હોય છે, પરંતુ તેની સાથે જોડાયેલી ભાવનાઓ હંમેશા યાદ રહી જાય છે. 10મો સવાલ, લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે કેમ સરખાવે છે? લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો ઝાડ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એક રૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. આ રૂપ એમના સાહિત્યનું પણ રૂપ બને છે. એનું વર્ણન કરવા માટે તેજસ્વી ગતિએ તેમની ભાષાને પણ જાણે ઉર્જા મળે છે.
ત્યાર પછી નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, છત્રી ન ખોવાય તે માટે લેખકને મળેલી સલાહ લખો. તો છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી. લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખુલી શકે એટલી મોટી રાખવી, વરસાદમાં ભીની થયેલી છત્રીને શટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીંટાળી રાખવો. લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેઓ આ 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે. તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવાને પ્રભુ ભજન કર્યા કરવાથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાનો પ્રશ્ન જ ન રહે. તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવું વગેરે જેવા સલાહ સૂચનો તેમને મળે છે. ત્યાર પછી, માધવને મેળવવાની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં વર્ણવો. તો માધવ દિઠ્ઠો છે ક્યાંય ગીતની ધ્રુવ પંક્તિ છે. વાંસળીનો સૂર તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આદરે છે. આમ તો સૂર અને શ્રીકૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે. સૂરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે કે માધવને દિઠ્ઠો છે ક્યાંય. પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે, કૃષ્ણ ક્યાંક તો મળી જ જશે જ એવી શ્રદ્ધા છે. તો અહીંયા સમગ્ર જવાબ જે છે તે અહીંયા તમને આપેલો છે, તમે અહીંયાથી લખી શકો છો વિડીયો સ્ટોપ કરીને અથવા પોઝ કરીને. ત્રીજું, તમે કરેલ પ્રકૃતિ દર્શનની નોંધ તમારા શબ્દમાં વર્ણવો. પ્રકૃતિ દર્શન એ પ્રકૃતિના વિવિધ દ્રશ્યો અને ઘટનાઓને નિહાળવાનો અને તેમના સૌંદર્યને અનુભવવાનો એક અનુભવ છે. એ માનવને આકર્ષક માહોલ અને પર્યાવરણ સાથે જોડવાનો પ્રયાસ છે, જેમાં વિશાળ વૃક્ષો, રંગેરંગી ફૂલો, ચમકતી નદીના પાણી અને પ્રાણીપ્રેમી સૃષ્ટિની વિવિધતા સામેલ છે. પ્રકૃતિ દર્શન માટે આપણે આસપાસના હિલ સ્ટેશનોના દ્રશ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને તેમની સુંદરતાને માણીએ, જે આપણને નવી તાજગી, શાંતિ અને પુણ્યની અનુભૂતિ કરાવે છે. ચોથો સવાલ, ગિરિમાળ ધોધનું પ્રાકૃતિક સૌંદર્ય લખો. તો ગિરિમાળનો ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થયો. ગીર નદીનો આ ગિરમાળ ધોધ 300 મીટર ઊંચાઈથી પડે છે. પાણી પૂરજોશમાં સુસવાટા મારે છે. ચોતરફ પર્વતમાળાને વચ્ચે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે. ધોધની ગતિ ભાષાને ઉર્જા પહોંચાડે છે. સમગ્ર ધરતી આપણો પરિવાર તે ઉગતી શિકારીને કાવ્યને આધારે સ્પષ્ટ કરો. તો કાવ્યના આરંભે રહેવા દે એ શબ્દની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું દુષ્કર્મ એક પણ નથી. અને અહીંયા સમગ્ર પ્રશ્ન તમને આપેલો છે, વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF મેળવી અને તમે અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે વિભાગ C, એમાં નીચેનામાંથી રેખાંકિત સંજ્ઞાના પ્રકારનું નામ લખો. એમાં પહેલું, બધે આદ્રતા છવાય તેમાં ભળવું ભલું. ભળવું એટલે ભાવવાચક. લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, તો હેત એ ભાવવાચક. કોઈ પણ રૂપમાં નર્મદા મને ખેંચી જાય છે, તો નર્મદા એ વ્યક્તિવાચક. દુકાનદારે મારી સામે સ્મિત કર્યું, તો સ્મિત એ અહીંયા ભાવવાચક થશે. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, તો ધૂળને દ્રવ્યવાચક થશે. ઘણી બધી ચેનલો ઉપર આ પ્રશ્નના જવાબ ખોટા મૂકેલા છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. આ જવાબો અહીંયા આપણે જે મૂકેલા છે તે એકદમ સચોટ અને એકદમ સાચા છે. ઘણા બધા તમને પ્રશ્નપત્રો જે સોલ્યુશન કરાવે છે એમાં ખોટા જવાબ છે, તો આ ખાસ ચેક કરી લેજો. નીચેનામાંથી રેખાંકિત વિશેષણના પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. મોસમનો પહેલો વરસાદ પડ્યો, તો પહેલો એ સંખ્યાવાચક. સાચવશે સુવાળા રંગ, તો સુવાળા એ ગુણવાચક. કેટલું સરસ નામ ગીરા, તો કેટલું એ પરિમાણવાચક. પક્ષીને પામવા ને તું છાનો તું સુણ ગીતને, તો તું એ સાર્વનામિક વિશેષણ. દુકાનદાર ક્યારનો મારી સામે ધારી ધારીને જોઈ રહ્યો છે, તો મારી એ સાર્વનામિક વિશેષણ. ત્યાર પછી નીચેનામાંથી રેખાંકિત ક્રિયા વિશેષણોના પ્રકારનું નામ યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. અમદાવાદ ઉતરતી વખતે બસમાં જ છત્રી ભૂલી ગયો, તો અમદાવાદ એ સ્થળવાચક. તેને ઘર આસાનીથી મળી ગયું, આસાનીથી એ રીતિવાચક. અહીં ઉચ્ચાસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે, તો અહીં એ સ્થાનવાચક. સૌંદર્યો પામતા પહેલાં સુંદર બનવું પડે, તો પહેલાં એ સમયવાચક. મુરલીના આભમાં મયંક ઉગે છે, તો આભમાં એ સ્થળવાચક. ત્યાર પછી તેના અથવામાં આપણે જોઈએ તો કદર કરવી એટલે કે મહત્વ સમજાવવું, વ્યાકુળ બનવું એટલે કે અધીરા બનવું, મજા લૂંટવી એટલે આનંદ લેવો, આદ્રતા છવાઈ જવી એટલે ભીનાશ છવાઈ જવી, અને જાદુઈ લાકડી ફેરવવી એટલે કે ચમત્કાર થવો. ત્યાર પછી છે વિભાગ D, ફકરો ધ્યાનપૂર્વક વાંચી અને ત્રીજા ભાગનો સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. ચાલો, તો પહેલો પેરેગ્રાફ આપણને આપેલો છે મહંમદ માંકડનો છે, એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે, અને એનું સંક્ષેપીકરણ આ રીતે થશે. અહીં આપણે શીર્ષક આપી શકીએ કુદરતી સુખ. જુઓ, માણસ મૂળભૂત રીતે આનંદ તેમજ સુખની શોધ કરતું પ્રાણી છે. એના સુખનો આધાર કુદરત ઉપર છે. માણસ નિર્ધન હોય કે ધનવાન, એ કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જેટલો માણી શકે તેટલો તે સુખી. ત્યાર પછી
તેના અથવામાં આપણને સ્વામી વિવેકાનંદનો બીજો પેરેગ્રાફ આપેલો છે, ધ્યાનપૂર્વક વાંચવાનો છે. તો એને આપણે અહીંયા નામ આપીશું એકાગ્રતાનું મહત્વ, અને એનું સંક્ષેપીકરણ આ પ્રમાણે થશે. માનવી માટે એકાગ્રતા જ જ્ઞાન પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. વધુ એકાગ્રતાથી કાર્યક્ષમતામાં વધારો થાય છે. જેમ એકાગ્રતા કેળવાય છે તેમ સફળતાની સંભાવનાઓ વધે છે. જગતના રહસ્યને જાણવા અને તેની શક્તિઓનો લાભ લેવા માટે એકાગ્રતા ખૂબ જરૂરી છે, કેમ કે તે જ માનવીની શક્તિઓને ઊંડાણ આપે છે. ત્યાર પછી છે ત્રીજું, અહીંયા ધ્યાનપૂર્વક વાંચવાનું છે તમારે, અને એનું જે સંક્ષેપીકરણ છે તે આ પ્રમાણે થશે. અહીંયા આપણે શીર્ષક આપી શકીએ, ઊંચા લક્ષ્યો અને તેમની સિદ્ધિ. તો માનવ જીવન તેના વિચારોથી, વલણોથી અને ભાવનાઓથી ઘડાય છે. ધ્યેયોને હાંસલ કરવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ વ્યક્તિને પ્રગતિની શિખર પર લઈ જઈ શકે છે, પરંતુ ઘણા લોકો નિષ્ફળતાના ભય કે ડરપોકપણાથી સામાન્ય કાર્યોમાં જીવવું પસંદ કરે છે, જે જીવનમાં મળેલી તકોને ગુમાવવું કારણ બને છે. ઈશ્વરે માનવને બળ અને બુદ્ધિ આપી છે, અને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ વ્યક્તિની જવાબદારી છે. ઊંચા લક્ષ્ય સાથે આગળ વધવાથી દરેક મુશ્કેલી પર અદ્દલ કરી અને સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ત્યાર પછી છે ચોથું, અહીંયા અથવામાં આપણને ચોથો પેરેગ્રાફ આપેલો છે. આ જે પેરેગ્રાફ છે એના ઉપરથી આપણે સંક્ષેપીકરણ આ પ્રમાણે કરી શકીએ. મોંઘવારી અને જીવનના મૂલ્યો. તો મોંઘવારી વધતા જતા જીવનના મૂલ્યો, જેમ કે નીતિ, પ્રામાણિકતા, સાદાઈ અને નિષ્ઠા ઘટી રહ્યા છે. ઋષિ મુનિઓના સાદા જીવન અને મહાન આદર્શોને હવે માન્યતા મળતી નથી. દરેક વર્ગ પૈસા કમાવા માટે સંકોચશીલ નથી, અને સાદા જીવનની અવગણના થઈ રહી છે. શિક્ષણમાં મૂલ્યના પાઠ ઉમેરવાની વાતો છે, પરંતુ માત્ર શીખવાને બદલે આચરણમાં આ બાબતોને લાગુ કરવાનો અભાવ છે. આર્થિક સ્વરાજના ચાર દાયકામાં સામાન્યજનની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવ્યો નથી. ત્યાર પછી પાંચમો આપણને પેરેગ્રાફ આપેલો છે, એ ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે, સમજવાનો છે. એની સંક્ષેપીકરણ આ પ્રમાણે કરી શકીએ, અને એનું આપણે શીર્ષક આપીશું, ભારતમાં સ્ત્રીની હાલત એક દ્રષ્ટિ. તો અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લો પાંચમો જે પેરેગ્રાફ છે એનું સંક્ષેપીકરણ આપણે આ પ્રમાણે કરી શકીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન વિડીયો અને PDF બંને ફોર્મેટની અંદર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમને સોલ્યુશનની PDF અને લિંક જે છે તે નિયમિત રીતે મળતી રહેશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ફરી મળીશું આપણે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે ધોરણ 10ની વિજ્ઞાન વિષયની 12/9/2024 ના રોજની, તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે.